નમસ્કાર, ડીબીલાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પાવીજેતપુર તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાવીજેતપુર નગરના હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા. હાલમાં મુસ્લિમ ભાઈઓનો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે, તો બીજું બાજુ હિન્દુ સમાજનો મોટામાં મોટો તહેવાર હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે. ત્યારે પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાની અંદર વસતા આદિવાસી સમાજ માટે હોળીનો તહેવાર એ ખૂબ જ આગવું અને અનેરું મહત્ત્વ ધરાવે છે, અને એની અંદર સમગ્ર વિસ્તારની અંદર છોટાઉદેપુર જિલ્લામાં પણ મેળાઓ અને હાટ પણ ભરાતા હોય છે, ત્યારે ગામમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પાવીજેતપુર પોલીસ દ્વારા બંને સમાજના અગ્રણીઓ અને આગેવાનોને ભેગા કરી અને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, અને આગામી તહેવારો ખૂબ જ શાંતિપૂર્ણ રીતે, ભાઈચારાની રીતે અને કોમી એકતાના માહોલની અંદર ઉજવાઈ જાય, કોઈ પણ પ્રકારનો શાંતિ ડોળાય તેવા પ્રયાસો બંને પક્ષ તરફથી ન થાય તે અંગે સર્વાનુમતે સંમતિ કરવામાં આવી હતી. અને આ માટે પાવીજેતપુર પોલીસ દ્વારા બંને સમાજના લોકોને એકત્ર કરી અને આગામી તહેવારોની અંદર સમાજની અંદર અને ગામની અંદર અને નગરની અંદર શાંતિ જળવાઈ રહે, કોમી એકતા જળવાઈ રહે, ભાઈચારો જળવાઈ રહે તે માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ, પાવીજેતપુર. ગુલાબ, મોગરા જેવા બાગાયતી રોપા, લીંબુ, ચીકુ, આંબા જેવા તમામ પ્રકારના છોડ છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ખરીદવા માટે આજે જ સંપર્ક કરો ધવલ નર્સરી એન્ડ ફાર્મ, મુકામ કોલિયારી, તાલુકો જેતપુર, પાવી, જિલ્લો છોટાઉદેપુર.